અત્યાર સુધી ઘણી બધી તસ્કરીના સમાચાર આપણે સાંભળ્યા છે. હાથીના દાંતની તસ્કરી એવા ન્યૂઝ સાંભળ્યા છે, એવા સમાચાર સાંભળ્યા છે, અને એ જ તસ્કરીનો પર્દાફાશ થયો છે. જી હા, SOGએ આ હાથીના દાંતની તસ્કરી કરતા જે કૌભાંડ છે, એક મોટો રેકેટ છે, તેનો પર્દાફાશ કર્યો છે. યાકુતપુરામાંથી 2 જેટલા આ તસ્કરી કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી 2 હાથી દાંત મળી આવ્યા છે. રિક્ષામાં હાથી દાંત વેચવા માટે ફરી રહ્યા હતા, પરંતુ આરોપી ઇરફાન શેખ અને આઝાદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. હાથી દાંત વિદેશમાંથી મંગાવ્યા હોવાની આશંકા છે. ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસની તપાસ હાલ અત્યારે ચાલી રહી છે. ઊંચા નાણાં કમાવા માટે તેઓ આરોપીઓ જે છે તે ફરી રહ્યા હતા. વન વિભાગ સાથે મળી અને પોલીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજ રોજ વડોદરા શહેર SOG પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઇસમો હાથી દાંત, જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે, તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર SOGએ 2 ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ, અને તેમની પાસેથી 2 હાથી દાંત, એટલે હાથી દાંતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના એ મળી આવ્યા છે, જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે. એક ક્રિમિનલ ઓફેન્સ છે, ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1976. તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે. વધુમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ વન્ય પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે, અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે, કોની પાસેથી લાવ્યા છે, એના બાબતે પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓની મૂળ એમો તો પૈસા કમાવા માટે, કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા, પછી ઉડતી જે ફ્લાઇંગ લિઝાર્ડ આવે છે એ વેચવા, એટલે આ બધી એક રેર સ્પેસીસ છે દરેક વસ્તુ. અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે, તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે એમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારોને. આરોપીઓ જે છે, કુલ 2 આરોપીઓ છે, એમાંથી એક આરોપી છે ઇરફાન શેખ અને એક અન્ય આરોપી છે આઝાદ પઠાણ. એ બંને આરોપીઓ યાકુતપુરા વડોદરા શહેરના રહેવાસી છે. હાલના તબક્કે કોઈ અગાઉના કોઈ ક્રિમિનલ ઓફેન્સીસ એમના વિરુદ્ધ દાખલ થયા હોય એવું અમારા રેકોર્ડ પર આવેલું નથી. એ બાબતે ચોક્કસથી આગળની જે પણ કાયદાકીય જે પ્રોસેસ છે કરવામાં આવશે. આ ક્યાંથી લાવ્યા છે હાથી દાંત, કારણ કે એટલા અમૂલ્ય છે, શિકાર કરવામાં આવે છે, તો એ બાબતમાં શું તપાસ થઈ રહી છે? હા, હવે હાથી દાંત એ લોકો મેં જેમ આપને કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે, અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશું. યાકુતપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ ઝડપ્યા છે. હા, તેઓ વેચવા માટે, જે અગાઉ આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે. હવે હાથી દાંત એ કોઈ, ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એનીવેર, તો એના માટે પ્રોપર આપણે એક, આપણી જે મેં કહ્યું કે એક ખાનગી બાતમી રાહે આપણે તેમને પકડ્યા છે. આ બાબતે જેમ કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી, બીકોઝ ઇટ ઇઝ સો પ્રીસિયસ, એક અમૂલ્ય વસ્તુ છે, તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવામાં નથી. તસ્કરી થતી હોય છે એ બાબત પર કંઈ આગળ તપાસ? હા, ઇન્ટરનેશનલ, મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલ, એટલે કદાચ એવું પણ શક્ય હોય કે આ શિંગડા, જે દાંત છે એ બહારથી પણ મંગાવવામાં આવ્યા હોય, કારણ કે થાઈલેન્ડ, કંબોડિયા, વિયેટનામ આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથી દાંત માટે કરવામાં આવે છે, તો પ્રોપર કોઈ સિન્ડિકેટ છે આ માટે, કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે, અને એ બાબતે આપને ચોક્કસથી અમે જણાવશું. કેટલા દાંત કબજે કરવાના? એક પેર છે, ટોટલ ઇન જનરલ તો 2 ટૂથ આપણે કબજે કર્યા છે.